ચમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. માય ડિયર શેરહોલ્ડર્સ, બિગ બેંગ ઇન્ટરનેશનલ ગ્રુપની તરફથી હું તમારો સૌનો હાર્દિક સ્વાગત કરું છું. આ એક જ એવું ગ્રુપ છે જેને 30% ઉપરનું વ્યાજ આપી ને પોતાના શેરહોલ્ડર્સનો વિશ્વાસ કાયમ રાખ્યું છે. પણ આજે એકાએક આ ગ્રુપની ઉપર સવાલ ઉચકાય છે કે આ ગ્રુપ અનઓથોરાઇઝ છે. Are you ready? No sir, I am Rushad driver. Shut up. તમને જ કેવું છું. આપણી પાસે ખાલી 30 મિનિટ છે. 30 મિનિટ? હા 30 મિનિટ. આજની મીટિંગમાં જો તમે શેરહોલ્ડર્સને કન્વિન્સ કરી શકશો તો હું તમને હોસ્પિટલના ચીફ ડોક્ટરમાંથી બિગ બેંગ ઇન્ટરનેશનલના સીઈઓ બનાવી દેવસ. સીઈઓ? નહીં કરી શક્યો તો? વોટ ડુ યુ મીન નહીં કરી શક્યો તો? નહીં કરી શકશો તો ચોક્કસ જગા પર લાત મારીને બોર કરી મૂકસ. તમારો વાક એટલે એમ કે આપણા હોસ્પિટલ ની બાજુમાં લાગીને આપણા જ ગ્રુપ ની હોટેલ છે ને? હોસ્પિટલ સાથે હોટેલ નું શું લાગે વર્ગે? અરે મારા સાહેબ, તમે જરા સોચો નહીં કે એક માણસ એમ લોબીની અંદર એક ટાઈમ ઘૂસી આવે પછી આપણને કેવી રીતે માલમ પડે કે એ પેશન્ટ છે કે ટુરિસ્ટ? મારી તો હું હરામ થઈ ગઈ છું. આ એક કામ કરો, આ લઈ લો. આ કામ્પોસની ગોલી છે, બે ગોલી લઈ લો, ટાબર તો ઊંઘ આવી જશે. શટ અપ. સ્પીચ તૈયાર છે? હા જી. વાંચો. આયશા મારી વાઇફ નું નામ છે. મારી વાઇફ ના નામ સાથે મને કઈ કામ નથી. વાંચો. બિગ બેંગ હેલ્થ કેર આ દુનિયામાં એવી એક જ હોસ્પિટલ છે. ગુડ ગુડ. તમને એક સવાલ પૂછવા માંગુ છું, એટલે કે આપણા શેર હોલ્ડર્સ ને. યસ. કે હોસ્પિટલમાં આત્મહત્યા થાય કે ખૂન થાય તો તેમાં શું મેનેજમેન્ટ રિસ્પોન્સિબલ છે? કરેક્ટ. અરે કાલે હોટલના રૂમમાં એક બૈરું એક બચ્ચાની ડિલિવરી કરશે તો તેમાં બી શું મેનેજમેન્ટ રિસ્પોન્સિબલ છે? યસ. આ ડિલિવરીનો એક્ઝામ્પલ મને બહુ ગમ્યો. એક પ્રાઇવેટ વાત કેવું કે? હા બોલો બોલો. મારી બી ડિલિવરી એક હોટેલ રૂમ માં જ થયેલી. સાહેબ પણ તમારી તો ચોક્કસ સિઝેરિયન થયું હશે. ચાલો આગળ ચાલો. અરે કા જાઉં છું? તમે તો કહ્યું આગળ ચાલો. સ્ટુપિડ. ઓર આગળ જશો તો સાત મે મારબતી ભરી જશો. પાછા લાવો. સ્પીચ માં આગળ ચાલો. સ્પીચ માં આગળ ચાલો. હા સવાલ આઈ નથી. ગાતા રહે મેરા દિલ તુ હી મેરી મંઝિલ. હાય શટ અપ. આઈ આઈ હમ ભી તુમારે કોણ છે? આપણે આપણા હોસ્પિટલ ના ગેસ્ટ ને હોટેલ ના માણસો ને વારે આપણે બધા મળીને એક નાટક ઉભો કીધેલો છે. સુએ તો સમાધિ ને ઉઠે તો ઉપાધિ. અરે નાટક નું નામ છે. શટ અપ. આપણે આટલી ક્રાઇસિસ માંથી પસાર થઈ રહ્યા છીએ તો રે તમને નાટક સુજાય છે? નહીં નહીં સાહેબ, એવી વાત નથી. એક્ચ્યુઅલી આપણા શેર હોલ્ડર્સ ને જરાક બી એવું નહીં લાગવું જોઈએ કે આપણે નર્વસ છીએ. એટલે તો આપણે બધા સ્ટાફ મેમ્બર્સ એ મળીને આ નાટક ઊભો કીધેલો છે અને દાંડિયા રાસ બી રાખેલા છે. શટ અપ. 10 મિનિટ માં તમે મારી કેબિન માં આવવા જોઈએ. દાંડિયા રમવા? એ આયા ને તો તમારા દાંડિયા ગુલ કરી નાખસ. સ્ટુપિડ ઇડિયટ. એક્સક્યુઝ મી, આ નાટકમાં છે ને હું હમટી ડમટી નું કેરેક્ટર પ્લે કરું છું તો મેટ્રન મોરે વસ્તે અહીંયા કહેતા કે હમટી ડમટી નું કોસ્ચ્યુમ મૂકી ગઈ છું. નહીં,
કારણ કે તારી સાઈઝ નું ઈડું નહીં મળે. તમારી તૈયારી જોરદાર છે ને? હા હા, હવે તું જાની શું છે? આર યુ નર્વસ? યસ. Then I wish you all the best. Huh? Thank you. Okay, bye. અરે ચાલ હું જલ્દી જલ્દી મારી સ્પીચ વાંચી લઉં. નોકરી કરો છો? મારો રેકોર્ડ છે સાહેબ, મારો રેકોર્ડ છે. 51 વર્ષથી મારી સર્વિસ થઈ, પણ આજ સુધી મેં એક બી કેસ પકડ્યો નથી. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ વાળાઓએ ગવર્મેન્ટની ટૂંટી મારી પર લેટર મોકલાવ્યું કે જ્યાં સુધી તમે એક બી કેસ પકડો નહીં ત્યાં સુધી તમારી નોકરી ચાલુ. એ લોકોએ મારો યુનિફોર્મ લઈ લીધો, મારું પ્રોવિડન્ટ ફંડ જપ્ત કરી નાખ્યું છે. એક જ કન્ડિશન આપ્યું છે કે એક કેસ પકડીને બતાવો ને બધું તમને મળશે, ત્યાં સુધી તમને કંઈ નહીં મળશે. ને ગઈકાલે હું માન માન એક કેસ પકડતા બચી ગયો. એક કેસ પકડતા બચી ગયો. એક જુવાન છોકરો, એના બાપની કંઈ જે બી હોય તે સાલા પેલી મર્સિડીઝ બેન્સ જોરથી બની ચલાવતો હતો. શું લાગે મને 120-130 માઇની સ્પીડ જતો હશે. મેં એની પછવાડ દોડ્યો પણ મારાથી નહીં પકડાય. મારી ફિયાટ ગાડી કેમ પકડાય? છેવટે પકડાયો. કેમ પકડાયો? ટ્રાફિક સિગ્નલ પર લાલ બત્તી થઈને પકડાયો. મેં કહ્યું રાઈટ બેન, શો મી યોર લાઇસન્સ. કે સર નો સર, મદ્રાસી કોઈ લાગો. નો સર, નો લાઇસન્સ, આઈ એમ લર્નિંગ. લર્નિંગ? મેં જોયું કે આગળ બી એલનું પાટિયું નથી, પાછળ બી એલનું પાટિયું નથી. અંદર જોયું, મેં કહું કે નો માસ્ટર, નો ટ્યુટર, વેર ઇઝ યોર ટેલ મી વેર ઇઝ યોર ઇન્સ્ટ્રક્ટર? બરાબર. કે નો સર, વોટ ઇઝ ધીસ? આઈ એમ ડુઈંગ કોરસ્પોન્ડન્સ કોર્સ. હવે ડ્રાઇવિંગમાં બી કોરસ્પોન્ડન્સ કોર્સ તમે સાંભળ્યો છો કોઈ દિવસ બી? નહીં. તારે પછી પણ સર, હું તમને ફ્રેન્કલી બોલું ને, તો જેવી તમે એમ એન્ટ્રી મારી ને, તે એટલી એમ ડેશિંગ એન્ટ્રી મારી કે તમને એમ જોઈને, આઈ મીન તમારી પર્સનાલિટી જોઈને મને તો એવું લાગ્યું કે તમે મિલિટરીમાં હોવા છો. અરે ખરી જ વાત છે. જતા જતા ચટકી ગયો. બધી ટેસ્ટ પાસ કીધી, બધી ટેસ્ટ પાસ કીધી, છેલ્લી ટેસ્ટમાં ફેલ ગયો. કેમ? શું સમજાવું? છેલ્લી ટેસ્ટમાં હું ને મારો બાજુનો નેબર ચંપકલાલ, ચંપકલાલ પટેલ, બે જણા બધી ટેસ્ટ પાસ કીધી. લાસ્ટ ટેસ્ટ દિલ્હી બોલાવ્યા, ને ત્યાં આગળ બધાને લાઇનમાં ઉભા રાખેલા, કેડેટોને બધાને લાઇનમાં ઉભા રાખેલા, ઓર્ટમાં બંદૂક આપીને, ઓર્ટમાં બંદૂક આપીને ઉભા રાખેલા. એક સરદારજી આવીને સવાલ પૂછવાનું શરૂ કીધું બધાને. ચંપકલાલને પૂછ્યું, નામ ક્યા હે? એ પેલા ચંપકલાલ, ચંપકલાલ પટેલ. અચ્છા, તમારા હાથ મેં ક્યા હે? એ પેલા, મેરા હાથ મેં બંદૂક હે. ઠાર ના કઈ થપ્પડ મારી, બે શરમ યે, બંદૂક હે? બંદૂક નહીં હે, તુમ્હારા હાથ મેં ભારત કી રક્ષા હે, ભારત કી માં હે, તુમ્હારી યે માં હે. ક્યા હે તુમ્હારા હાથ મેં? તુમ્હારી માં હે. મારી ચલાવી. મને કે આપકા નામ ક્યા? મેં કહું કે ગયા યો મર ચાય વાલા. આપકે હાથ મેં ક્યા હે? તો મેં કહું કે મેરે હાથ મેં ચંપક કી માં હે. અને તમાશા નહીં માર્યો ચોક્કસ જગ્યામાં, રાત મેં મને ભાડ કરી મૂક્યો. તો પેલાઓને કહું કે આદમી કો એરપોર્ટ તક છોડ કે જાઓ, સમજા ને, વાપિસ અંદર નહીં આના ચાહીએ. આવી મારી પરિસ્થિતિ છે. તો છેલ્લા જખમાં એને પોલીસ ખાતામાં આવ્યો. ઓહો, સમજી ગયો, સમજી ગયા. પણ અહીંયા શું કામ આવે? સમજાવું, મેઇન પોઈન્ટ પર આવીએ. તમારા હોટલમાં, તમારી હોસ્પિટલમાં ગયા મહિને બે આતંકવાદીઓ પકડાયા, ખરી વાત કે નહીં? અરે નહીં નહીં, હા બોલો, હા બોલો, દયા કરો મારી પર કે હા બોલો તો હું કેસ પકડી શકું. એ મને ગમ્યું સાહેબ, વેરી ગુડ. પછી એક ભાઈએ પોતાના રૂમ ની અંદર સ્યુસાઇડ કમિટ કીધું. અરે નહીં રે, હા બોલો, બે ખૂન થયા. અરે નહીં રે, હા બોલો, ગયું ને, તમે ગધેલા છો. હા બોલો, સમજી ગયા. ચાપતી નજર છે મારી તમારા હોટલ પર, તમારી આખી એન્ટરપ્રાઇઝમાં ચાપતી નજર છે. ઓકે, સો સી યુ. ઉભા થઈને મળવાનું પોલીસ ઓફિસરને. હેવ રિસ્પેક્ટ ફોર મી. ઓકે, ચાલો હું જાઉં હવે. જાઓ જાઓ. એ તમારે તો કોઈ પોલીસ વાળો આવે તો તમે કઈ જય પાડી એવું કે આપતા નથી? એની વેફાર કે બજેટ ઓછું હશે. ઓકે, કઈ બોલતા ના. જેમ ગમે તેમ બધી ચીજો અહીંયા છે, એક એક ની ઉપર એક એક ખુરશી, ને ટ્રસ્ટીઓને કમ્પ્લેન કરશે તો સીઈઓ તો દૂર, હું અહીંયાથી બહાર અવાસ નોકરી પરથી. નહીં નહીં, હમણાં હમણાં ચેન્જ કરવું પડશે. અરે જરા ડો લકડે, અચ્છા ખુરશી લેકે આવો, જલ્દી લેકે આવો.
जल्दी आओ जल्दी आओ, ये सब लेके जाओ इधर से, ये दोनों लेके जाओ, इधर इधर रखो इधर रखो, अरे जल्दी रखो भाई, इधर इधर रखो लेके जाओ इसको, हमें मजे नु लगे हमें आवा दे ने બધા હેરાન કરે મને, બધું બરાબર છે. હવે હવે હું બેસીને મારી સ્પીચ વાંચી દઉં, અહીંયા બધા હેરાન કર્યા કરે છે. હે વાહ વાહ મિત્રન, અરે મેટ્રન, આ શું મારી રાખ્યું છું, દર રોજ તમે નવા 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 નહીં, દર રોજ તમે લીવ એપ્લિકેશન મૂકો છો ને, દર રોજ લીવ માગો છો, આ કઈ ડાર્લિંગ, એ તો પેલો આપણે નાટક કરવાના જ ને, હું જરા રિહર્સલ કરતો હતો, કેમ તું એકાએક રુષાદ બરોડાથી છે ને, તમારા મમ્મી આવેલા છે, હા ક્યાં, તારી માઈને તો ખરેખર શું કે, અરે મને નથી નડતા, તારા બાપ ને નડે છે, એટલે તો ઘરી ઘરી બાયોડાથી અહીંયા મોકલી આપ્યા કરે છે, જરૂર સાદ હું તને કહી રાખું છું, તારી માઈને તો ખરેખર શું બોલ્યા તું, મારું હલો કે છે ને, તને બી મારું હલો, હા ને હા, જો સમજ હમણાં હું બહુ કામમાં છું, તો તું અહીંયા ઊભી રહીને છે ને, મારો ભેજાની ભોજી ના કરતી હવે, અરે મને માલમ છે, મને ટ્રસ્ટી સાહેબ નીચે મળ્યા, ટ્રસ્ટી સાહેબ તને મળ્યા, એટલે ટ્રસ્ટી સાહેબ તને ઓળખે છે, નહીં પણ મને જોઈને કહું હેલો ચાર્મિંગ લેડી, એવને તને જોઈને ચાર્મિંગ લેડી કહ્યું, યસ, નો વાંદરો બુદ્ધો થાય પણ ગોલાટ મારવાનું નહીં ભૂલે, સમજીને તાબડતોબ હોટ છોરી કર્યો ને મને કે માય જરા ટેસ્ટ સુધારો ટેસ્ટ, તેટલું જ નહીં પછી જતી વખતે મને એમ બી કહું કે શેરહોલ્ડર્સ ને રિસીવ કરવા તમે લોકો જ ઉભા રહેજો, આઈ મીન મને, ને તું આ કયું હશે, ઓફ કોર્સ યસ, એવી ઓપોર્ચ્યુનિટી કોણ જવા દે, ચલ હું જાઉં છું, જા જા બાય, એક મિનિટ હું અહીંયા આવી શું કરવા, હા કરા તારી પાસે 100 રૂપિયાનું છુટ્ટું છે, ગાય ટ્રસ્ટી સાહેબ ને આપું જ, નહીં નહીં એ તો હું ટેક્સીમાં આવી ને તો મારી પાસે છુટ્ટું નહીં હોતું, તો ટેક્સી નીચે જ ઉભી રહીશ, મને એને પૈસા આપવાના છે, રે ના વેર કોર્ની વાત, અહીંયા આવીને બીજું બધું મંજન કરતી હતી, તારી માઈની કહાનીઓ બધી કહી ગઈ ને, હમણાં છે કે જ મને કે ટેક્સી નીચે ઉભી જ, અરે તો નીચે મીટર ચડતું હશે, એક નંબરની ઘટના જેવી છે, લે જો કેટલા છે, આ લઈ જા જેટલા છે તેટલા બધા લઈ જા, જા જા જલ્દી જા, ભલે જા નીચે જા, એ રુષાદ તું તારી સ્પીચ બરાબર તૈયાર કીધી છે ને, ટ્રસ્ટી કહેતા હતા કે શેરહોલ્ડર્સ ઘણા જ ગુસ્સામાં છે, હા કે, અરે મેં બધું તૈયારી કીધેલી છે, હવે તું જા, બાર બાર હું જાઉં છું, આર યુ નર્વસ, હમણાં વેર મજેનો હતો, હવે તું આવી ને તો તને જોઈને નર્વસ થઈ ગયેલો છું, ચાલ જાઉં, હા જા, મને જોઈને નર્વસ થઈ ગયો, જોઈને આવી જયા કરે છે, બધા મને હેરાન કરે, કોઈ મને મારી સ્પીચ નથી વાંચવા દેતું, હું બધા શેર હોલ્ડર્સ ને ખાલી એક જ સવાલ પૂછવા માંગુ છું, યાર ક્યા હુઆ, અરે ડોક્ટર સાહેબ શું તમને જ શોધી રહેલો હતો ઘરથી, એ બાવા તું નાટકમાં મને ગાવા ના કે, હું ડોક્ટર છે, હું સિંગર નથી, કેમ રુષાદ શું ચાલે છે, ક્વાયટ, મોદી છે ને ડોક્ટર, આજે ગ્રાન્ડ રિહર્સલ છે, યાદ છે ને, એ બાવા તે નાટકમાં મને ને મેટન ને તો લીધા છે, પણ આપણા પેશન્ટોનું શું, અરે હવે ખાલી 2 દિવસનો સવાલ છે, ડાયલોગ બરાબર કીધા છે ને, બાપરે એ બાવા તું નાટકમાંથી પોલિટિકલ જોક્સ કોડી નાખ, એક તો આપણે એટલી મુશ્કેલીમાં છીએ, ઉપરથી એવા જોક્સો કીધા ને તો ગવર્મેન્ટ આપણી ઉપર ચડી બેસશે, એવા જોક્સ એટલે, અરે તે શું લખ્યું જ શું, અરે ભલે મનમોહન સિંહ આપણો એક્સ પ્રાઇમ મિનિસ્ટર હોય તો
બી શું થયું? આપણે કઈ એવા જોક્સ બોલી શકીએ કે? અરે પણ તે શું લખ્યું છું? અરે એમ લખ્યું છે કે એક દિવસ મનમોહન સિંહ ડેન્ટલ ક્લિનિક પર ગયા ને ડેન્ટિસ્ટ ની કુર્સી પર બેસીને બેઉ હાથ જોડીને ડેન્ટિસ્ટ ને બે ટાઈમ પ્રણામ કીધું. તો ડેન્ટિસ્ટે આ જોઈને પાછું પ્રણામ કીધું. તો મનમોહનજીએ પાછું પ્રણામ કીધું તો ડેન્ટિસ્ટ ભડકી ગયો ને કહ્યું, મનમોહનજી યે મેરા ડેન્ટલ ક્લિનિક હૈ, કમ સે કમ યહાં પે તો મુંહ ખોલો. ગડર ગડર શું છે? શું મારી રાખ્યું છે? ડોક્ટર પ્લીઝ જોની, ડોક્ટર મારા રોલમાં એક ડેડ બોડીનું કેરેક્ટર છે આ નાટકની અંદર, બોલો તમે કરશો શું? ઓ યુ શટ અપ. મારો વિચારમાં તો મોરમાંથી એક રિયલ ડેડ બોડી લાવવાનું હતું યાર. હેલો એવરીવન, હું જતા જતા કેવા આવી કે મને રિહર્સલમાં આવતા લેટ થશે. ગુડ મોર્નિંગ ડોક્ટર ડ્રાઈવર. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એક સવાલ પૂછું. એક શું? અરે તમે તો બે બી પૂછી શકો છો. તમે ડોક્ટર છો કે ડ્રાઈવર? પહેલે ડ્રાઈવર હતો પછી ડોક્ટર બની ગયો. ધેટ મીન્સ કે હવે તમે ડ્રાઈવર નથી? નહીં નહીં, ડ્રાઈવર તો છે હું જ. ઓ માય ગોડ, આઈલ ગો મેડ. એનીવે, આજે તમારી રિયલ ટેસ્ટ છે. આઈ નો ધેટ. આર યુ નર્વસ? ગેટ આઉટ. હા, ગેટ આઉટ. અરે અરે અરે, લાગે છે મેનું તો અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, એની તો એક્સપાયરી ડેટ આવી ગઈ. આઈ ડેડ બોડી નથી, આઈ આપણી નાટકની તૈયારી છે. જો મેટ્રન પેમ, પ્લીઝ કોલ મી પેમેલા. ઉભી રે, ઉભી રે, ઉભી આયો. ફોલો મી. હું એકલો અહીંયા ઊભો રહીને શું કરું? હું બી જાઉં. ચલો, આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. હા, થેન્ક યુ. અરે હા, બટ ડોન્ટ ગેટ નર્વસ. અરે તું જાય કે તરી? હું તો શું કેવું નર્વસ? તે તો હેરાન કર્યા કરે છે અહીંયા બધા આવીને. શું થઈ ગયું મારી સ્પીચ? પૈસા બાકી રાખ્યા છે. નલ પ્લમ્બર ને ભૂલી શકે પણ પ્લમ્બર નલ ને નહીં ભૂલે. એ આની તારી વાત 100% સાચી છે. જોરે જોરે નલ ખરાબ થાય ને ત્યારે પ્લમ્બર ને તો બોલાવવો જ પડે. એટલે સર, આજકાલ એ લોકોના નાટક બી એટલા વધી ગયેલા છે, એટલા પૈસા. એક મિનિટ, બધી વાતમાં અહીં નલ કોથી આવ્યો? કયો નલ? કોનો નલ? ઓ, સમજી ગયો સમજી ગયો. તમે લેડી પ્લમ્બર છો? રૂષણ, હું માફરીન છું. માફરીન? યુ મીન માફરીન દેસાઈ? થેન્ક ગોડ તને યાદ આવ્યું. હા, ખરેખર આપણે કેટલા વર્ષો પછી મળ્યા? ક્યાંથી? 17 વર્ષ ને 9 મહિના મળ્યા. એ તો લગ્નની શરૂઆત હતી ને. જો હું તને સમજાવું, લગ્નના શરૂઆતમાં બહેનને જરા આમથી જેવી ઠોકર બી લાગે ને તો વર તત્તા દોડતો જઈ ને એમ હોઠ પકડી કરે. એમ કે ડાર્લિંગ, તને કંઈ લાગુ તો નથી ને આયોડેક્સ ચોપડું? પછી તે જ બહેનને જો લગ્નની 2 વર્ષ પછી ઠોકર લાગે તો તને ખબર છે વર શું કહેતે?
અરે સાલી ઓંધરી છે, ફર્નિચર ખરાબ કરે, સીધી ચાલી મળી. ને 5 વર્ષ પછી જો તે જ બાઈને ઠોક્કર લાગે તો તને ખબર છે વર સુકે દે. નહીં હું કેમ છું કે અરે તારા બાપે તને ચાલતા શીખવેલું છે કે નહીં? હા આ છે કે લખોતા ચશ્મા પહેર ચશ્મા. યુ આર સો ફની રુશાન. તને આપણા જૂના દિવસ યાદ આવે છે? હમણાં મારા ખરાબ દિવસો ચાલી રહેલા છે. રુશાન તું કોઈ બી દિવસ આઈ વિચાર નહીં કીધો કે હું કોઈને બી કયા વગર અહીંયાથી નોકરી છોડીને કાંઈ ચાલી ગઈ તે? વિચાર આવેલો તો ખરો, પણ તો શું કરું, ગમ ખાઈને બેસી રહ્યો. તો આજે તું મને જોઈને ખુશ થયો ને? હા ખુશ તો થયો ખરેખર. એ તારા કાનની ટીચકી જેવી પલ્લે હતી તેવી જ છે કે? ઓ યુ આર સ્ટીલ એઝ રોમેન્ટિક. અચ્છા જો એ બધી વાત છોડજો ને, હવે મને હમણાં એમ કે તું એકાએક નોકરી છોડીને ચાલી કેમ ગઈ? એકચ્યુઅલી વાત એમ છે ને કે હું પ્રેગ્નન્ટ હતી. તે કેમ બની શકે? એ તારા લગ્ન કો થયેલા તે વખતે? તેથી જ તો હું કોઈને કયા વગર અહીંયાથી દોડી ગઈ ને, હું ડિલિવરી કરવા ગયેલી હતી. ડિલિવરી કરવા ગયેલી? હવે સમજ્યો, એટલે તું પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં નોકરી લઈ લીધેલી. રુશા પ્લીઝ, ડિલિવરી એટલે ડિલિવરી. હું તને શોર્ટમાં બધું સમજાવી દઉં. હા સમજાવ સમજાવ. હું પ્રેગ્નન્ટ હતી ને જે બચ્ચું મેં ડિલિવર કીધું તે બચ્ચું આપણું છે, મારું ને તારું. જે 17 વર્ષ પછી તું મને આ ખબર આપવા અહીં આવેલી છે? મને આવું જ પડ્યું ને રોનીને કારણ. અરે કોણ રોની? આપણો દીકરો. અરે આપણો નહીં તારો. નહીં રુશાદ, હું સાબિત કરી શકું છું કે તે દીકરો આપણો છે. ને મને માલમ છે કે તું એટલો પથ્થર દિલનો માણસ નથી, તું ઘણો સારો માણસ છે. ને તારી મેરિડ લાઈફમાં પ્રોબ્લેમ્સ નહીં આવે તેથી તો હું 17 વર્ષ ચૂપ રહીને. પણ આજે સિચ્યુએશન્સ બદલાઈ ગયા છે એટલે મને અહીંયા આવવું જ પડ્યું. તું 5 મિનિટના વસ્તે રોનીને મળી લેશે ને તો તને માલમ પડી જશે કે આપણો દીકરો હવે કેટલો જુવાન થઈ ગયો છે. અરે પણ તે તારી આ વાત સમજીને હું એકાએક ઉદ્ધો થઈ ગયો તેનું શું? મેં રોનીને તારું નામ નથી કહ્યું. મોરિસ સોનેમ દેસાઈ છે ને, રોનીને એમ જ લાગે છે કે એના ડેડી કોઈ મિસ્ટર દેસાઈ છે. અરે દેસાઈ સમજે કે સર દેસાઈ સમજે, મને પોતાનો બાપ નથી સમજતો ને તેટલું જ બહુ છે. એક્ચ્યુઅલી મેં તો એને એમ જ કહી દીધેલું છે કે તારા ડેડી તો તારા જન્મની પહેલા જ ગુજરી ગયા. હા હિમાલય ચડતા ચડતા. યુ નો વાય? કારણ કે છે ને મેં એના ડેડીને એક હીરો તરીકે પ્રોજેક્ટ કીધો છે. જો બાપ હીરો હોય તો દીકરા પર બી અસર પડે ને, એટલે મેં એના ડેડીને એક સુપરમેન તરીકે પ્રોજેક્ટ કીધો છે. અરે તારી આ વાત સમજીને મને તો એવું મન થાય ને કે આ 7મી માળની બારીની પાર પરથી કૂદી પડું. અરે બાબા તું એટલો એક્સાઇટ ના થા, અહીંયા બેસ જો, આગળ વાત સમજ. ગઈકાલે જેનું 17th બર્થડે ગયું તો મને થયું કે ચાલ નહીં હું એને કંઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપું. તો તું આપી? હા મેં એને કહ્યું કે તારા ડેડી જીવતા છે. એટલે તું એના 17મી વર્ષ પર તું મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી? પણ મેં હજુ તારું નામ નથી કહ્યું ને. જોની મેં એને ખાલી એટલું કહ્યું કે જ્યારે નીચે હું રિસેપ્શનિસ્ટ હતી ના ત્યારે આપણે બે જણા મળેલા ને તારે લાભમાં પડેલા. એના ભેજા પર ભૂત સવાર છે હવે. શું શું ખૂન? હા એ કહી કે જે બાપે મને અનાથ બનાવ્યો છે તે બાપને હું સ્વર્ગ નાથ બનાવી દેવાસ. મને તો હમણાં જ ખબર પડ્યું ને કે હું એનો બાપ છું. પણ આ બધી વાત સમજીને એને રસ્તામાં એટલી ફાસ્ટ ગાડી ચલાવી કે પ્રેગ્નન્ટ ભેંસને ઉડાવી દીધી. ભેંસને ઉડાડી કોની? અરે બાપરે, એક તો એનિમલ એક્ટિવિસ્ટ વાળાઓ બહુ જોરદાર છે હમણાં ને તેવી પ્રેગ્નન્ટ. અરે તમે હજુ હવે આજના દિવસમાં મારા માથે બીજી કેટલી પ્રેગ્નન્સીઓ લખેલી છે. અરે ઋષભ વાત સમજ, એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી. અરે 17 વર્ષ પહેલા આપણી પાસે બી કોણ લાયસન્સ હતું? તે બી છે. પણ પોલીસ ઇન્સ્પેક્ટર એની પાછળ પડ્યો છે. કોણ? નીચે રિસેપ્શન આગળ બેઓ જણા ગોલ ગોલ દોરે છે. આસપાસ લોકોને બી નથી સમજ પડતું. પ્લીઝ 5 મિનિટના વાસ્તે રોનીને મળી લે. હા પ્લીઝ. સુએ તો સમાધિ ને ઉઠે તો ઉપાધિ. શું સાલું નાટક છે! બાપ પ્યારમાં પડેલા દીકરાને કેચ, તું રોજા મેરી નસરો કે સામને સે, મેને તુઝે જન્મ ક્યું દિયા?
तो दिक्रो केच कौन सा एहसान किया तुमने मुझको जन्म देके? अरे बाप जन्म नहीं देता तो पड़ोसी तो है ना। गुड वन। मने मालूम नहीं हूँ तो कि यहाँ लाइव ऑडियंस चे। मने लगेज के मैं ताने कितने जॉयलेज। राइट। पन बोल कौ? अरे कौ मने याद न थी हाँ नीचे फोन बूथ में रिसेप्शनिस्ट तुम आफ्रिन देसाई तो न थी। तो तू है ना ओल्केज? अरे तू अजूने जेवी ने तेवी अच्छे हाँ। You are right हाँ। तू भी जेवी ने तेवी अच्छे। You are wrong। तो wrong resident तो। अबे वो गायनेक चाऊ। मैं वेल जरा छापरू सफेद थे युच। तो भी कितना वर्ष मलिया? नहीं तो चाऊ पंडर? 70 वर्ष। ने 9 महीना। तो आज यहाँ हॉस्पिटल में कैम? बाथरूम। यहाँ थी पास थाई रहली थी ना ते जरा बाथरूम लगी ली थी इतने आवेली से हाँ। डॉक्टर साइरस तमुने तमारू रिहर्सल छे ते याद छे ना? अरे तो हेल विद द रिहर्सल्स यहाँ लाइव परफॉर्मेंस करवा मले ते तो जो આપણે એટલા વર્ષે મળ્યા થોડી વાત તો કરવા દે કે માફરીન લગન બગન કીધા કે હા કીધેલા છે કીધેલા છે ને એનો વાર ઘણો મોટો માણસ છે વેરી નાઇસ મેન શું કરે છે મિસ્ટર ગુજરી ગયા હો કેમ ગુજરી હિમાલય ચડતા ચડતા ઓ તો ઉપર કઈ બિઝનેસ હતો હા ઉપર આઈસ ફેક્ટરી હતી એવનની અચ્છા આઈસ ફેક્ટરી ઘટેડા હિમાલયની ઉપર આઈસ ફેક્ટરી કોણ ખોલવાનું છે એને શોખ હતો હિમાલય ચડવાનો ઓ બાપરે શોખ પૂરો કરવા જાન ગુમાવી વેરી સેડ વેરી સેડ કોઈ બાલ બચ્ચા કોઈ નથી હો બિચારીનું આ દુનિયામાં કોઈ નથી રુષાદ તું એમ કઈ કહે છે કે કોઈ પણ નથી જેનું કોઈ પણ નહીં હોય ને તેનું હું તો છે હોય છે ડોન્ટ વરી હું તારી બધી માંગો પૂરી કરસ સાયરસ હા પેલો ચોય વાળો તારી વાર જોઈ તે તને ખબર છે ને હમ જાઉં જાઉં આવતી રેજે મળતી રેજે તો રોજ હોસ્પિટલ સમજજે જ્યારે પણ બાથરૂમમાં જવું હોય ને અહીંયા જ આવજે અને હા ઘરે પણ કોઈ બી ગાયનેક ઇશ્યુઝ હોય ને તો આઈ એમ ઓલવેઝ અવેલેબલ ફોર ફ્રી ઓફકોર્સ ઓકે બાય 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 આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો